અરવલ્લી જિલ્લામાં શાકભાજીનું વાવેતર કરી બેઠેલા ખેડૂતોને શાકભાજીના ભાવ ગગડતા રોવાનો વારો આવે છે. મોંઘા ભાવે બિયારણ લાવી કરેલા વાવેતર બાદ પાક તૈયાર થતા પોષણસર ભાવ નહીં મળતા ખેડૂતો પરેશાન બન્યા છે. અરવલ્લી જિલ્લામાં ચાલુ રવિ સિઝનમાં જિલ્લાના ખેડૂતોએ 35,000 હેક્ટર જમીનમાં બટાકા, ફ્લાવર, કોબીજ, ટામેટા સહિત જુદા જુદા શાકભાજીનું વાવેતર કર્યું છે, ત્યારે જિલ્લામાં શાકભાજીનું વાવેતર બાદ પાક તૈયાર થતાં ખેડૂતોને હાલ ફ્લાવર, કોબીજ, ટામેટા જેવા શાકભાજી બજારમાં વેચી રહ્યા છે, ત્યારે શાકભાજી વેચવાના સમયે શાકભાજીના ભાવમાં ઘટાડો થઈ જતાં ખેડૂતોને મહામૂલો પાક બજારમાં મફતના ભાવે વેચવો પડી રહ્યો છે. ખેડૂતોને હાલ બજારમાં ફ્લાવર 25 કિલોના થેલાના માત્ર 70 રૂપિયા મળી રહ્યા છે, જ્યારે કોબીજના પણ 25 કિલો થેલાના 70 રૂપિયા મળી રહ્યા છે, જેના કારણે ખેડૂતો પરેશાન બન્યા છે. ખેડૂતોને હાલ વાવેતર પાછળ કરેલો ખર્ચ પણ નીકળે તેવી સ્થિતિ નથી, ત્યારે સરકાર દ્વારા ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તેવી વ્યવસ્થા કરાય તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે. મારું નામ પટેલ હરીશભાઈ સરજીભાઈ છે અને હું કોબીજનું, ફુલાવરનું 2 એકરમાં દર વર્ષે વાવેતર કરું છું, પણ દર વર્ષ કરતાં પણ આ વર્ષમાં બહુ ભાવ નીચા મળે છે અમારે, અને આ વર્ષે ખર્ચો એવો કર્યો છે ફુલાવર કોબીમાં કે અમને પૂરતા ભાવ મળતા નથી, ને વેપારીઓ અમારી જોડે હોલસેલ ભાવમાં બહુ નીચા ભાવે લે છે અને ઊંચા ભાવે એ લોકો વેચે છે. અને અમારે તો બીજું તો પ્રમાણ એવું છે કે ઢોરોને પણ ખવડાવી દેવું પડે છે, એવો ભાવ મળતો નથી, પછી શું કરવાનું અમારે. આ કોબી ફુલાવરનો બહુ અમે આ વખતે બહુ નીચા ભાવ છે, તે અમને બહુ બરાબર કાઠું પડી ગયું. સારું પૂરતો અમારો ખર્ચો પણ પૂરો મળતો નથી, આવું થયું છે. જ્યારે શાકભાજીના હોલસેલ વેપારીઓ આ ઘટાડા માટે વાવેતર બાદ રવિ સિઝનમાં ઠંડીનું પ્રમાણ સતત ચાલુ રહેવાના કારણે શાકભાજીનું ઉત્પાદન મોટા પ્રમાણમાં થયું છે, જેથી જિલ્લાના બજારોમાં હાલ મોટા પ્રમાણમાં શાકભાજીની આવક ચાલુ થઈ છે, જેના કારણે ભાવ પૂરતા નહીં મળતા હોવાનું વેપારી જણાવી રહ્યા છે. બીજી તરફ ખેડૂતો પાસેથી સસ્તા ભાવે ખરીદાયેલી આજ શાકભાજી રિટેલ બજારમાં કોબી 10 રૂપિયે કિલો, ફ્લાવર 15 રૂપિયે કિલો, ટામેટા 15 કિલો, રીંગણ 12 કિલો, દૂધી 20 કિલો, મરચા 30 કિલો છૂટક બજારમાં વેચાઈ રહ્યા છે, ત્યારે મહામહેનત કરી પાક પકવનાર ખેડૂતને પોષણક્ષમ ભાવ મળતા નથી, પરંતુ હાલ શાકભાજીની ખરીદીમાં હાલ વચેટિયા માલ માલ થઈ રહ્યા છે, ત્યારે સરકાર દ્વારા ખેડૂતો સીધા ગ્રાહકને માલ વેચી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવે તેવું ખેડૂતો માંગ કરી રહ્યા છે. દિવાંગ ચૌધરી, ZSTV, અરવલ્લી.